હોસ્પિટલમાં નવજાત બાળકને મૂકી તેમના વાલી નાસી ગયા. નાજુક સ્થિતિના બાળકની સારવાર માટે તેના માતા પિતાને હોસ્પિટલનો સ્ટાફ શોધતો રહ્યો, પરંતુ કોઈ જ જાણ ન થતા આખરે ડોક્ટરે પોલીસ મથક પહોંચ્યા હતા. જોકે ત્યાં પોલીસે બાળકના વાલી તરીકેની જવાબદારી સ્વીકારી લીધી અને ફરિયાદ પછી પહેલી સારવાર આપી અને જીવ બચાવવાની કાર્યવાહી હાથ ધરાઈ. આ રીતે પોલીસે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ મથકે પહોંચેલા બાળરોગ હોસ્પિટલના તબીબે હિંમતનગર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાળકને બીમારી હતી જે માટે સર્જરી કરવી જરૂરી હતી તેમ જણાવ્યું હતું. બાળકના વાલી વારસો બાળકને દાખલ કરાયા પછી ત્યાંથી ફરીથી ક્યારેય પણ બાળકની જાણ લેવા માટે હાજર થયેલ ન હતા. તો અમે શ્રીએ પીએસઆઈ સાહેબનો સંપર્ક સાધ્યો અને ત્યાં ફરિયાદ નોંધાવેલ. તો સાહેબે બાળકના વાલી વારસને શોધવાની તજવીજ હાથ ધરી. તે દરમિયાન બાળકને સારવારની જરૂર હોય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબે જાતે બાળકના વાલી બની બાળકની આગળની સારવાર માટે જરૂરી ઓપરેશન માટે બાળકને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખસેડવા માટેની તજવીજ હાથ ધરેલ છે. છોકરાના વાલી તરીકે સાચવે કોણ? તો ડૉક્ટરની સાથે અમે ડિસ્કશન કર્યું તો ડૉક્ટરની પોતાની જે પટેલ સાહેબ છે ડૉક્ટર એમની ટીમ એમને અમે લોકોએ કીધું કે ભાઈ આના વાલી તરીકે અમે પોતે એપિયર થયેલ છે. અમારા પોલીસ અધિક્ષક શ્રી મંડલિક સાહેબ સાથે અમે આ બાબતે ચર્ચા કરી તો એમને પણ કીધું કે ડૉક્ટરને કહી દો કે ભાઈ આના માટે કોઈ પણ આર્થિક અથવા કોઈ પણ જરૂર હોય તો એના માટે સાબરકાંઠા પોલીસ તત્પર છે. અમે એના વાલી છે, તમે એ રીતે તૈયાર થાઓ અને એ રીતે જ એને ટ્રીટમેન્ટ કરાવો. અને ડૉક્ટરે કીધું કે આને એક સર્જરીની જરૂર પડશે જે જેના માટે એને એક વાલી ત્યાં જરૂરી છે. પરંતુ કંઈ વાંધો નહીં, અમે એના વાલી સાબરકાંઠા પોલીસ અને બી ડિવિઝન પીએસઆઈ એમના વાલી છે. વડોદરાના રૂબી જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચ દરોડા પાડ્યા. નાગરવાડાના રૂબી જીમખાનામાં જુગારધામ ઝડપાયું.